બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના ટ્રક એસોસિએશન દ્વારા ગેરકાયદેસર ખનન કરતા ઈસમો સામે આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે બનાસ નદીના પટમાંથી ગેરકાયદેસર ખનન કરાતું હોવાની રાવ અને વધુમાં જણાવ્યું હતું કે આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો ભૂખ હડતાલની ચીમકી પણ આપી હતી. તો બનાસકાંઠા જિલ્લામાં અમુક ઈસમો દ્વારા બનાસ નદીના પટમાંથી ગેરકાયદેસર રોયલ્ટી ભર્યા વગર જ રીતિના ખનન કરવામાં આવતી હોવાના આક્ષેપો છે. બનાસ નદીના પટમાંથી ઓવરલોડ ટ્રકો ભરીને રોયલ્ટી વગર જ હેરાફેરી કરવામાં આવી રહી હોવાના ટ્રક એસોસિએશનને આક્ષેપો કર્યા છે. જિલ્લામાં વડા જામપુરા, કંબોઈ, અરણીવાડા, કુંપટ, મહાદેવિયા, રાણપુરા, ડીસા સહિત જગ્યાએ બનાસ નદીમાં ચોરી કરતા ઈસમોને ઝડપવા પોઈન્ટ રાખીને ચેકિંગ કરવામાં આવે તેવી માંગ ટ્રક એસોસિએશનના લોકો દ્વારા આજે ખાણ ખનિજ વિભાગ તેમજ એસપી કચેરીએ આવેદનપત્ર આપીને રજૂઆત કરાઈ છે અને વધુમાં જણાવ્યું હતું કે આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો ભૂખ હડતાલની ચીમકી આપી છે. ગોમતીથી ચાલુ છે, વજન ઓછું ભરવું છે, જે મુખા તત્વો છે, મોટા ટ્રાન્સપોર્ટો છે એ અમને ઓવરલોડ ભરીને અમારી હરીફાઈ કરીને અમે ધંધો કરી શકતા નથી અને રાજસ્થાનથી બિલકુલ ઓવરલોડ ભરેલી પાળા કરેલી ગાડીઓ આવે છે, એ લોકો નશામાં ભંગૂર ડ્રાઈવરો આવે છે અને એ લોકો થાય છે વારંવાર એમને રોકવા વિનંતી છે અને જો કદાચ નહીં કોઈ ધરણા એનો નિર્ણય નહીં આવે તો અમે ધરણા કરીશ અને ભૂખ હડતાળ ઉપર ઉતરીશ. થાનાજી રાજપૂત સાથે લાઈવ 24 ન્યૂઝ બનાસકાંઠા.